એલએસ યુનિવર્સિટીની આર્ટ ફેકલ્ટીના નવા વિવાદમાં સત્તાધીશો દ્વારા કમિટીની રચના કરાઈ છે. એમએસ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદે ચડી છે. આર્ટ ફેકલ્ટીના 26 સ્ટુડન્ટ્સને નપાસ હોવા છતાં ડિગ્રી આપી દેવાનો નવો વિવાદ બહાર આવ્યો છે. આર્ટ ફેકલ્ટીમાં જૂના કોર્સના સેંકડો વિદ્યાર્થીઓની માર્કશીટ તપાસતા આખું ભોપાળું બહાર આવ્યું છે. એક નપાસ વિદ્યાર્થીને તો ફર્સ્ટ ક્લાસની ડિગ્રી આપી દેવાઈ છે. યુનિવર્સિટીમાં બહાર આવેલી સ્ફોટક વિગતોથી યુનિવર્સિટી સત્તાધીશો સામે સવાલ ઉઠ્યા છે. આ મુદ્દે આજરોજ આર્ટ ફેકલ્ટીના જીએસ પાર્થ શર્માએ વાઇસ ચાન્સેલરને મળી ઉગ્ર રજૂઆતો કરી હતી અને હજુ તલ પછી તપાસ કરાય તો ઘણું બધું બહાર આવી શકે તેમ છે તેવો દાવો કર્યો હતો. વીસીને એ કહેવા માંગુ છું કે આ 25 જણા જે વિદ્યાર્થીઓ છે તેમના ઉપર નિષ્પક્ષપણે તપાસ થવી જોઈએ. શું આ યુનિવર્સિટીની ભૂલ છે કે કોઈ ફેકલ્ટી કે કોઈ યુનિવર્સિટીની કોઈ ટીચરની કે કોઈ સાહેબોની મહેરબાની છે? તેની નિષ્પક્ષપણે તપાસ થવી જોઈએ. અને રજિસ્ટ્રાર સાહેબ અને વીસીને મારી આ પણ એક રજૂઆત છે કે હજુ આ 25 નહીં બલ્કે કે પૂરેપૂરી તપાસ થવી જોઈએ. એન્યુઅલ સિસ્ટમના જેટલા પણ વિદ્યાર્થીઓ હતા એમના માર્કશીટ એમના ડેટા ફરીથી એકવાર એમને રીચેક કરવા જોઈએ કે કેટલા વિદ્યાર્થીઓ આવા ડિગ્રી કેટી થઈ કેટી છે એમને એન્યુઅલ સિસ્ટમમાં પાસ કરી દેવામાં આવે છે અને એમને ડિગ્રી સર્ટિફિકેટ મળી ગઈ છે. એકચ્યુઅલી ડીનનું તો કોઈ રિસ્પોન્સ જ નથી હતું. ઘણા ટાઈમમાં અડધો ટાઈમ તો ડીન ફેકલ્ટીની અંદર હોતા નથી. ઘડીક ટાઈમમાં મિટિંગમાં હોય છે, ઘડીકમાં આમથી આમ હોય છે. જયારે પણ વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ હોય છે ત્યારે ફેકલ્ટી ડીન અહીંયા ફેકલ્ટીની અંદર હાજર હોતા નથી. બીજી તરફ વાઇસ ચાન્સેલર ડોક્ટર યોગેશસિંઘે જવાબદારો સામે પગલાં લેવાની ખાતરી આપી હતી. વાઇસ ચાન્સેલરે પ્રાધ્યાપકો સાથે વિદ્યાર્થીઓને પણ જવાબદાર ગણાવ્યા હતા. સમગ્ર વિવાદમાં યુનિવર્સિટી દ્વારા તપાસ કમિટીની રચના કરાઈ હોવાનું પણ જણાવ્યું હતું. ઇસમાં દો તરહ કી બાત હૈ. એક તો યે કી હો સકતા હૈ કી મિસ્ટેક હો, છૂટ ગયા વો ઓર ઉનકો ડિગ્રી ઇશ્યુ હુઈ. લેકિન દુર્ભાગ્ય ઓર દુઃખ કી વાત જો મુજે જ્યાદા લગતી હૈ, ઉન 26 બચ્ચોં કો ભી તો માલૂમ થા ના કી ઉનકે પાસ ડિગ્રી હૈ, ઉનકા એટીકેટી હૈ. ઉનકો ભી યુનિવર્સિટી કો ઇન્ફોર્મ કરના ચાહિએ થા, વો ભી ચૂક ગયે, ઇન્ફોર્મ નહીં કિયા. કહીં ના કહીં મતલબ એડવાન્ટેજ લેને કા ઉનકે મન મે રહા યા ક્યા રહા. અબ યે તો દેખિયે એક બડા મામલા હૈ કી ઇસમે ક્યા હુઆ. દૂસરી વાત યે હૈ કી અગર લેપ્સ હુઆ તો કહાં હુઆ. યે પુરાને કેસીસ હૈ, मैनुअल सिस्टम के केसेस हैं. लैप्स हुआ, कैसे हुआ, कहां हुआ, टेबुलेशन के लेवल पे हो गया या और किसी लेवल पे हो गया, ये सब पे थोड़ा गंभीरता से अब विचार करना पड़ेगा इस सारे मामले पर. तो आज हमने एक इंक्वायरी कमेटी कॉन्स्टिट्यूट करी है. इंटरनल रिपोर्ट के बाद में लगता है कि इसको मामले को इंक्वायर करना चाहिए. 26 बच्चों को डिग्री मिल गई, उन्होंने तो बताना चाहिए था. मान लो मैं निर्दोष, मेरे पास गलती से आ जाए और मैं तो बताऊंगा जाके कि घबराऊंगा यार मेरे को कैसे मिल गया, लेकिन सबने लिया है डिग्री. उनका भी वर्षन जानना जरूरी है. अब उनको बुलाएंगे बच्चों को. ऐसा है कि अभी हमने अभी उसी की मीटिंग चल रही थी जब हाथ लगे हुए थे, क्योंकि सारा मामला आज रिपोर्ट हमें ऑफिशियली मिली है, अनऑफिशियली कल मालूम पड़ गई थी. लेकिन मुझे लगता है आप स्टूडेंट्स का वर्षन भी जानना चाहिए, उनको बुलाना चाहिए. उनके हम क्या कर रहे हैं, तीन काम किए हमने आज इमीडिएट. उनकी सबकी डिग्री कैंसिल कर दी, उन बच्चों से डिग्री वापस मंगवा रहे हैं. तीसरा, देश की जितनी यूनिवर्सिटीज हैं उनको लिख रहे हैं चिट्ठी आज कि ये डिग्री हमने कैंसिल की है. ऐसे बच्चों ने अगर एडमिशन लिया है या कुछ भी किया है तो उसको हमें इन्फॉर्म करो आप, ऐसी चिट्ठी लिख रहे हैं. ये तो तीन हुए एक्शन. चौथा है कि अभी यहां रुक नहीं सकते हम, आगे की फर्दर इस सारे पे एक बार बच्चों का भी व्यू लिया जाए, सबका व्यू लिया जाए और आइडेंटिफाई किया जाए लैप्स हुआ कैसे. इसके लिए हमने कमेटी बनाई है. एक हमारे डॉक्टर पीएम शाह हैं हमारे कॉमर्स फैकल्टी के, उनको इसका चेयरपर्सन लगाया है, कन्वीनर लगाया है. साथ में एक प्रोफेसर आरसी पटेल, एजुकेशन साइकोलॉजी वाले प्रोफेसर आरसी पटेल हैं, और एक हैं प्रोफेसर पीटी देवता टेक्नोलॉजी फैकल्टी से. नहीं बिल्कुल की जाएगी. जिस अगर मान लो कि लगा कि इसमें कुछ, देखो एक तो गलती होती है, एक इरादा होता है. अगर लगा कि इरादा है तो बहुत कड़क कार्रवाई की जाएगी.